હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભ્યનું આપણે આરુ આરો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ઓગણીસમી એશિયન ગેમ્સ બે હજાર બાવીસ એટલે કે જેનું આયોજન બે ત્રેવીસની અંદર કરવામાં આવ્યું હતું તેની વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવીશું અને ઓગણીસમી એશિયન ગેમ્સ બે બાવીસ એટલે કે જેનું આયોજન બે અંદર કરવામાં આવ્યું તો કે તેનું આયોજન એ હાંગઝો જે ચીનનું જે

જ્યારે સમાપન સમારોહના ભારતના ધ્વજ તો પીઆર શ્રીદેશ હતા અને આવી જ આપણે આવનારી કોઈપણ કોમ્પ્યુટર એક્ઝામ માટે જે એ ટુ ઝેડની માહિતી હોય એ એશિયન ગેમ્સ માટે એ ટુ ઝેડની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો તો કે સૌથી પહેલાં તો આપણે એશિયન ગેમ્સના ઇતિહાસની વાત કરીએ તો કે એશિયન એશિયન ગેમ્સને ટૂંકમાં એશિયાડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો મોટો છે કે એવર ઓન વર્ડ એટલે કે બધા આગળ વધ આગળ વધે તે તેનો મોટો છે અને તેનું પ્રથમ આયોજન તો કે તે ઓગણીસો ને એકાવનની અંદર એશિયન્સ પ્રથમ એશિયન્સ ગેમ્સ એ દિલ્હી ખાતે યોજવામાં આવી હતી અને આની ઉપરથી પણ ઘણી બધા સવાલ આવેલો છે કે તમને સવાલ પૂછવામાં આવે કે સૌથી પહેલી એશિયન્સ ગેમ્સ એ કેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો કે સૌથી પહેલી એશિયન્સ ગેમ્સનું આયોજન એ નવી દિલ્હી ખાતે ઓગણીસો ને એકાવનની અંદર કરવામાં આવ્યું હતું અને જે એશિયન એશિયન ગેમ્સ છે તેનું આયોજન એ દર ચાર વર્ષે કરવામાં આવે છે અને જે હાલની ઇવેન્ટ છે એટલે કે જે એશિયન્સ ગેમ્સ બે હજાર બાવીસનું આયોજન બાવીસમાં આયોજન કરવાનું હતું પરંતુ કોરોના મહામારીને કારણે તેને બે હજાર ત્રેવીસની અંદર તે આયોજન કરવામાં આવશે અને આ તેથી આ બે હજાર બાવીસની જે ત્રેવીસમાં અંદર જે એશિયન્સ એશિયન ગેમ્સ યોજાણી તેનું નામ એ એશિયન્સ ગેમ્સ બે બાવીસ તરીકે જ પણ તેના નામ રાખવામાં આવશે ખાલી આયોજન બે હજાર ત્રેવીસની અંદર થાય છે અને જે હોંગઝો જે ચીનની અંદર આ શહેર આવેલું છે તેની અંદર તેનું આયોજન કરવામાં આવશે અને હવે પછીની બે હજાર છવ્વીસની જે એશિયન ગેમ્સ છે તે નાગોયા એટલે કે નાગાયા નાગોયા શહેર જે જાપાનની અંદર આવ્યું છે તેની અંદર તેનું આયોજન કરવામાં આવશે અને જો તમને મળશે કે એશિયન એશિયન ગેમ્સનું પ્રતિક તરીકે શું છે તો કે એશિયન ગેમ્સનું પ્રતિક એ ઝળલતો સૂર્ય છે અને તમે અહીં તેનું પ્રતિક પણ જોઈ શકો છો અને તમે જેટલી પણ એશિયન ગેમ્સના લોકો જોયા હોય તો કે તેની અંદર આ ઝળતા સૂર્યનો તમે સિમ્બોલ પણ જોતો જોયો છે અને હું તમને તેની માહિતી પણ આગળ આપીશ અને ત્યારબાદ એશિયન્સ ગેમ્સનો એશિયન ગેમ યોજે તો કે તેનું આયોજન કોના દ્વારા કરવામાં આવે તો તમને સવાલ એમ પણ પૂછે છે કે એશિયન્સ ગેમ્સનું આયોજન નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવે તો કે જેની અંદર ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી હોય પછી ભારતીય ઓલિમ્પિક કમિટી હોય પછી ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા એ તે હોય તો કે તેની તમારો જોબ એ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા દ્વારા તેનું આયોજન કરવામાં આવશે એટલે કે એશિયન ગેમ્સ જે યોજાય તેનું આયોજન એ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા દ્વારા એટલે કે ઓ દ્વારા તેનું આયોજન કરવામાં આવશે અને જેની સ્થાપના એ સોળ નવેમ્બર ઓગણીસો ને બ્યાસીના રોજ કરવામાં આવી હતી અને જેની અંદર પિસ્તાળીસ સભ્યો છે અને જેનું મુખ્ય મથક તો કુવૈત સિટી એટલે કે જે કુવૈત દેશ આવ્યો છે તેની અંદર જે કુવૈત નામનું જે શહેર છે તે તેનું મુખ્ય મથક છે અને તેના હાલમાં કાર્યકારી અધ્યક્ષ એ રણધીર સિંહ છે તેમણે અહીં ઓલમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાનો લોગો પણ જોઈ શકો છો અને જેની અંદર અહીં જે જલ જલતા સૂર્યનો જે પ્રતિકની વાત કરી તે પણ તમે અહીં જોઈ શકો છો અને ત્યારબાદ જો પ્રથમ એશિયન્સ ગેમ્સની વાત કરીએ તો સૌપ્રથમ એશિયન્સ ગેમ્સ એ ઓગણીસો એકાવનની અંદર નવી દિલ્હી ખાતે યોજાઈ હતી અને જેનું ઉદ્ઘાટન એ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે વખતે તે ભારતના રાષ્ટ્રપતિ હતા એટલે કે આની અંદરથી પણ તમને સવાલ પૂછાઈ શકે છે કે ભારતની અંદર જે સૌ પ્રથમ એશિયન્સ ગેમ્સ યોજાણી તો કે તેનું ઉદ્ઘાટન એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો કે તેની અંદર ઓપ્શન હોય રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ બહાદુર શાસ્ત્રી પછી અટલ બિહારી વાજપેયી એવા જુદા જુદા ઓપ્શન હોય તો કે તેની અંદર તમારે રાજેન્દ્ર પ્રસાદ કરવું જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એશિયન ગેમ્સનું આયોજનની વાત કરીએ તો કે કોઈ હજી સુધીમાં જો સૌ પ્રથમ એશિયન ગેમ્સ તો કે તે નવી દિલ્હી ખાતે યોજાણી હતી અને ત્યારબાદ બીજી વખત એશિયન્સ ગેમ્સ ભારતમાં યોજાણી તો કે તે ઓગણીસો બ્યાસીની અંદર તે પણ દિલ્હી ખાતે યોજાણી હતી એટલે કે અત્યાર સુધીની અંદર ભારતમાં કુલ બે વખત એશિયન્સ ગેમ્સ યોજાણી છે જે બંને વખત દિલ્હીમાં જ યોજાણી છે અને ત્યારબાદ જે ઢર્મી એશિયન ગેમ્સની વાત કરીએ તો કે તે બે હજાર અઢારની અંદર જકાર્તા અને પાલમબાગ જે ઇન્ડોનેશિયાના જે શહેર છે ત્યાં યોજાણી હતી અને જે ઓગણીસમી એશિયન ગેમ્સ બે હજાર બાવીસ તો કે જેનું આયોજન એ વોંગઝોવ જે ચીનની અંદર આવેલું શહેર છે તેની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે પછીની વીસમી એશિયન ગેમ્સ જે બે હજાર ત્રેવીસની અંદર યોજાશે તો કે તેનું આયોજન એ નાગોયા એટલે કે જે જાપાનનું શહેર છે તેની અંદર તેનું આયોજન કરવામાં આવશે અને તમે અહીં અમે પછીની એશિયન્સ ગેમ્સ ક્યાં ક્યાં તેના તમે અહીં આઈકોન સાથે પણ ફોટો જોઈ શકો છો જેની અંદર ગેમ્સ બીજા જે આચી અને નાગોયા જે જાપાનના શહેર છે ત્યાં પછી જાપાનિસમી એશિયન્સ ગેમ્સ બે હજાર ત્રીસની અંદર જે દોહા ખાતે યોજાશે પછી બાવીસમી એશિયન્સ ગેમ્સ જે રિયાદ એટલે કે જે સાઉદ અરેબિયાનું જે શહેર છે ત્યાં યોજાશે તો કે તમે તે વીસમી એકવીસમી અને બાવીસમી ઓલિમ્પિક એશિયન્સ ગેમ્સ ક્યાં આવી જશે તે તમે અહીં જોયું અને ત્યારબાદ અમે આપણે ઓગ ઓગણીસમી એશિયન્સ ગેમ્સ બે હજાર બાવીસની વાત કરીએ તો કે તેનું આયોજન એ ત્રેવીસ સપ્ટેમ્બરથી લઈને આઠ ઓક્ટોમ્બર સુધી ચીનના હોંગઝો શહેર જે ઝેઝીયાંગ પ્રાંતમાં એ જે ચીનનું જે ચીન દેશના જે ઝેઝિયાંગ પ્રાંતમાં જે હોંગઝો શહેર છે ત્યાં ઓગણીસમી એશિયન્સ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનું ઉદ્ઘાટન તો કે શી જિનપિંગ એટલે કે જે ચીનના રાષ્ટ્રપતિ છે તેમના દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને જેનું સમાપન સમારંભ એ રણધીર સિંહ એટલે કે જે ઓલિમ્પિક કમિટી ઓફ એશિયાના જે અધ્યક્ષ છે તેમના દ્વારા તેનું સમાપન કરવામાં આવ્યું હતું તો તમે અહીં ઓગણીસમી એશિયન ગેમ્સ પણ જોઈ શકો છો અને ત્યારબાદ જો એશિયન્સ ગેમ્સ બે હજાર બાવીસના મોટોની વાત કરીએ તો કે તેનો મોટો હતો હાર્ટ ટુ હાર્ટ एट द रेट फ्यूचर एटो तो हार्ट टू हार्ट एट द रेट फ्यूचर जारे तेने तो के एशियेम्स अंदर एक शुभंकर तरीके पसंद करेम्स बीस बीसमी योजा तो मॉस्ट तरीके तैन चित्रों ने पसंद कर एक चित्र से चेन चेन पीछे बीजु से से कोंगीजन लियान તેને મોસ્કેટના ફોટા પણ તમે જોઈ શકો છો અને આ આ પણ તમારે યાદ રાખવું કેમકે આની અંદર આની અંદરથી પણ સવાલ પૂછાય છે કે નીચેનામાંથી કયા મોસ્કેટ એશિયન્સ ગેમ્સ બે હજાર બાવીસની અંદર ન હતા તો કે તેની અંદર એક ઓપ્શન આપ્યું ચેન ચેન બીજું કોંગકોંગ ત્રીજું લિયાન લિયા અને ચોથું કોક બીજું મોસ્કેટનું નામ આપ્યું હોય તો કે તે તૈય આ ત્રણ મોસ્કેટ હતા જ્યારે બીજું જે જુદું આપ્યું હોય તો કે તેની અંદર મોસ્કેટ નહોતો માટે તમારે આ પણ ખાસ યાદ રાખવું અને ત્યારબાદ એશિયન્સ ગેમ્સ બે હજાર બાવીસની વાત કરીએ તો કે તેની અંદર બે ગેમનો પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો તો કે તે આ બે ગેમ તો કે એક તો બ્રેકિંગ હતી અને બીજી ઈ સ્પોર્ટ આ બે ગેમનો એશિયન્સ ગેમ્સ બે હજાર અંદર પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો અને જ્યારે ફરીવાર સમાવેશ એટલે કે ફરીવાર સમાવેશ એટલે કે આ બે આ ગેમ એવી હતી જે પહેલાં રમાણી હતી પરંતુ વર્ષમાં એક બે એશિયન્સ ગેમ્સની અંદર તેને બા બાકાત કરવામાં આવી હતી અને આની અંદર તે ફરીવાર સમાવેશ કરવામાં આવ્યો તો કે તેવી હતી એક ક્રિકેટ જેને બે હજાર દસ અને બે હજાર ચૌદની જે એશિયન્સ ગેમ્સ હતી તેની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજી બધીમાં તેનું આયોજન નથી થયું અને બીજી ગેમ હતી ચેસ તો કે તેનું આયોજન એ બે હજાર છ અને દસની જે એશિયન્સ ગેમ્સ યોજાણી તેની અંદર આનું આયોજન કરવામાં આવ્યું હતું આ વૈશ્વમાં જે બીજી એશિયન્સ ગેમ્સ યોજાણી તેની અંદર આનું આયોજન કરવામાં ન આવ્યું હતું માટે આની ઉપરથી તમને સવાલ પૂછે છે કે એશિયન્સ ગેમ ઓગણીસમી એશિયન્સ ગેમ્સની અંદર કઈ ગેમનો સમાવેશ પ્રથમવાર કરવામાં આવ્યો તો કે તેની અંદર તમારો જવાબ આવવો બ્રેકિંગ અને ઇ સ્પોર્ટ આ બે ગેમનો પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એશિયન્સ ગેમ્સ બે હજાર બાવીસને ભારતના ધ્વજવાહકની વાત કરીએ તો કે ઉદઘાટન જે ભારત કોઈ પણ ગેમ્સ યોજાય તો કે તેની અંદર ઉદઘાટન સમારોહ અને ક્લોઝિંગ સેરેમની એટલે કે સમાપન સમારોહ આ બે સમારોહની અંદર ભારતના ધ્વજવાહકની વાત કરીએ

અને સિંહના ફોટા જોઈ શકો છો અને અહીં તે ક્લોઝ ઉદઘાટન સમારોહમાં જે ધ્વજ જાય તે પણ જોઈ અને સમાપન સમારોહની વાત કરીએ તો કે સમાપન સમારોહની અંદર જે હોકીના ખેલાડી છે તે હતા અને તેમનો જન્મ એ કેરળ ખાતે થયો છે અને તમે અહીં ક્લોઝિંગ સેરેમની વખતે પણ ધ્વજ ધ્વજ લઈને જતા જોઈ શકો છો અને ત્યારબાદ એશિયન્સ ગેમ્સની મેડલની વાત કરીએ તો કે એશિયન્સ ગેમ્સની અંદર સૌથી વધુ મેડલ તો કે તે રમતની વાત કરીએ તો કે એથ્લેટિક્સની અંદર સૌથી વધુ મેડલ ભારતે જીત્યા હતા એટલે કે ભારતે બે હજાર બાવીસની જે એશિયન્સ ગેમ્સ યોજાણી ઓગણીસ એશિયન ગેમ તેની અંદર સૌથી વધુ મેડલ એ એથ્લેટિક્સની જે રમત હોય તેની અંદર જીત્યા હતા અને જેની અંદર ઓગણત્રીસ મેડલ મળ્યા હતા પરંતુ જો તમને પૂછે કે ભારતે સૌથી વધુ ગોલ્ડ મેડલ એ કઈ રમતની અંદર જીત્યા છે તો કે ભારતે સૌથી વધુ ગોલ્ડ મેડલ એ શૂટિંગની અંદર ગોલ્ડ મેડલ જીત્યા છે જેની અંદર શૂટિંગની અંદર ભારતે કુલ સાત ગોલ્ડ ગોલ્ડ મેડલ જીત્યા છે અને આવી રીતે બધી રમતોના ભારતના મેડલ થઈને અઠ્યાવીસ ગોલ્ડ મેડલ પછી આડત્રીસ બ્રોન્ઝ મેડલ અને એકતાલીસ એ સિલ્વર મેડલ એટલે કે ભારતના કુલ મેડલ તો કે અઠ્યાવીસ ગોલ્ડ મેડલ પછી આડત્રીસ સિલ્વર મેડલ અને એકતાલીસ બ્રોન્ઝ મેડલ મળીને કુલ એકસો સાત મેડલ ભારતે જીત્યા અને આ જે એકસો સાત મેડલ છે એ ભારતનું અત્યાર સુધીનું આટલી જેટલી પણ એશિયન્સ ગેમ યોજાણી તેનું સૌથી સારું પ્રદર્શન એ એકસો સાત મેડલનું છે અને જો આનથી બીજા નંબરનું પ્રદર્શન કહીએ તો કે તે બે હજાર અઢારની જે જકાર્તા ખાતે જે એશિયન્સ ગેમ યોજાણી તેની અંદર ભારતે કુલ સિત્તેર મેડલ જીત્યા હતા અને ત્યાર પછીનું હા હાઇસ્ટ પરફોર્મન્સ એ આ બીજા ગેમ્સ હાજર બાવીસના જે ટેબલની વાત કરીએ તો કે તમારે આ ટેબલ એક ખાસ યાદ રાખો અને આની અંદર જે પણ ક્રમ છે તે પણ તમારે ખાસ જોઈ રાખો કેમકે ઘણી વખત પરીક્ષામાં એમ પૂછાય કે એશિયન ગેમ્સ બે ની અંદર તો પાંચના જે દેશ છે તો કે તેમણે પોતાના મેડલના ક્રમ અનુસાર ગોઠવો તો કે તેની અંદર તમારે જે ક્રમ છે તે પ્રમાણે ખાસ જુઓ તો કે તેની અંદર સૌથી વધુ મેડલ તો કે ચીને જીત્યા હતા ત્યારબાદ બીજો ક્રમ તો કે તે જાપાનનો હતો ત્રીજો ક્રમ તો કે તે સાઉથ કોરિયા અને ચોથો ક્રમ તો કે તે ભાવ ભારતનો હતો જ્યારે પાંચમો ક્રમ તો કે તે ઉજબે ઉઝબેકિસ્તાનનો હતો અને ભારતે ચોથા ક્રમમાં રહીને અઠ્યાવીસ એ ગોલ્ડ મેડલ પછી આડત્રીસ એ સિલ્વર મેડલ અને એકતાલીસ એ કાંસ્ય પદક એટલે કે બ્રોન્ઝ મેડલ જીતીને કુલ એકસો સાત મેડલ પોતાના નામે કર્યા હતા પરંતુ જો ઓલ ઓવર એશિયન ગેમ્સની વાત કરીએ એટલે કે ઓગણીસો એકાવન થી લઈને બે હજાર બાવીસની જે એશિયન્સ ગેમ્સ યોજાણી ત્યાં સુધીના તમામ મેડલની વાત કરીએ અને તેની પ્રમાણે જો ક્રમ આપવાની વાત કરીએ તો કે તેની અંદર ભારતનો ક્રમ એ પાંચમો થાય છે અને આ રીતે ભારતે અત્યાર સુધીની બધી એશિયન્સ ગેમ્સની અંદર થઈને ભારતે ગોલ્ડ મેડલ તો એકસો ને ગોલ્ડ મેડલ જીત્યા છે જ્યારે સિલ્વર મેડલ તો કે બસો ને ઓગણચાલીસ સિલ્વર મેડલ જ્યારે બ્રોન્ઝ મેડલ તો કે ત્રણસો સત્તાવન બ્રોન્ઝ મેડલ જીત્યા છે આ રીતે ભારતે કુલ આઠસો ને મેડલો જીત્યા છે અને જો સૌથી તે પ્રમાણે ક્રમ કરીએ તો કે સૌથી પહેલાં ચીન આવશે અને ત્યારબાદ બીજા નંબરે જાપાન ત્રીજા નંબરે સાઉથ કોરિયા અને ચોથા નંબરે આ ઈરાન છે તે આ વખતે ચોથા નંબરે આવી જાય છે એટલે કે બધી એશિયન ગેમની અંદર ચોથા નંબર જો મેડલની વાત કરીએ તો કે તેની અંદર ચોથા ક્રમે ઈરાન આવી જાય છે અને ત્યારબાદ ભારતનો પાંચમો ક્રમ આવશે પરંતુ જો બે હજાર બાવીસની વાત કરીએ તો કે તેની અંદર તો ઈરાન એ પાછળ છે માટે બે હજાર બાવીસને એ મેડલ ટેબલની વાત કરીએ તો કે તેની અંદર ચીન જાપાન સાઉથ કોરિયા અને ભારત આ રીતે ચાર ક્રમ બને છે જ્યારે ઓલ ઓલની વાત કરીએ તો કે ચીન જાપાન સાઉથ કોરિયા ઈરાન અને ભારત આ રીતે ક્રમ બને છે માટે તે ખાસ જોવું અને ત્યારબાદ આ એશિયન્સ ગેમની જો રેકોર્ડની વાત કરીએ તો કે તેની અંદર જે ક્રિકેટ જે સમાવેશ કરવામાં આવ્યો હતો તો ક્રિકેટની અંદર વિમેન્સ ક્રિકેટ ટીમને વિમેન્સ ક્રિકેટ ટીમની અંદર ભારતે સૌથી પહેલો ગોલ્ડ મેડલ મળ્યો હતો અને જેની અંદર સિલ્વર મેડલ તો કે તે ભારતે શ્રીલંકાને હરાવીને સિલ્વર મેડલ મળ્યો હતો એટલે કે બીજા ગોલ્ડ મેડલ ભારતને સિલ્વર મેડલ શ્રીલંકાને અને બ્રોન્ઝ મેડલ એ બાંગ્લાદેશને મળ્યો હતો અને જેની અંદર ક્રિકેટ ટીમ વિમેન્સ ક્રિકેટ ટીમની અંદર મેન્સ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે સિંહ કોરની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે મેન્સ ક્રિકેટ ટીમની વાત કરીએ તો કે તેની અંદર ગોલ્ડ મેડલ એ ભારતે મળ્યો હતો પછી સિલ્વર મેડલ તો કે તે અફઘાનિસ્તાને મળ્યો હતો જ્યારે બ્રોન્ઝ મેડલ તો કે બાંગ્લાદેશે મેળ્યો હતો અને ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડની પસંદગી કરવામાં આવી હતી અને ટી ટ્વેન્ટી મેન્સ ક્રિકેટ રેકોર્ડની વાત કરીએ તો કે આ જે બે હજાર બાવીસની જે એશિયન્સ ગેમ્સ યોજાણી તેની અંદર ક્રિકેટની અંદર અનોખા રેકોર્ડ બન્યા અને જેની અંદર ટી ટ્વેન્ટી ટી ટી ટ્વેન્ટી ક્રિકેટની અંદર હાઈએસ્ટ સ્કોર કરનાર ટીમ તો કે તે નેપાળ બની અને જેને મંગોલિયા સામે એટલે ત્રણસો ને ચૌદ રનનો સ્કોર ટી ટ્વેન્ટીની અંદર ખડો કર્યો અને જે અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ સ્કોર છે અને આની અંદર ઝડપી અડધી સદી મારવાનો રેકોર્ડ પણ બન્યો અને ઝડપી અડધી સદી એ દ્રિપેન્દ્રસિંહ એરી દ્વારા નવ બોલની અંદર પચાસ રન કરી દેવામાં આવ્યા હતા અને જ્યારે ઝડપી સદી તો કે તે કૌશલ મલ્લા દ્વારા ચોત્રીસ બોલમાં સદી ફટકારી દેવામાં આવી હતી અને આ બે રેકોર્ડ તમારે આવનાર પરીક્ષા માટે ખાસ યાદ રાખવા કેમ કે આ રેકોર્ડ એ ઘણી બધી વખત પૂછાયેલા છે અને પૂછાઈ શકે છે કે ઝડપી સદી કોને ફટકારી તો કે તે કૌશલ મલ્લા અને જ્યારે ઝડપી અડધી સદી તો કે દ્વિપેન્દ્રસિંહ એરી અને આ બંને ખેલાડી તો કે તે નેપાળ દેશના ખેલાડી હતા માટે તે તમારે ખાસ જોવું અને ત્યારબાદ એની ઇફેક્ટની વાત કરીએ તો કે આ એશિયન ગેમ્સ બે હજાર બાવીસની અંદર નીરજ ચોપડાએ અઠ્યાસી પોઈન્ટ અઠ્યાસી મીટર ભાલું ફેંક જેવલિન થ્રો ફેંકીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે કબડ્ડી મેન્સ અને વિમેન્સ ટીમે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને પારુલ ચૌધરી જે યુપીના વતની છે તેમણે પાંચ હજાર મીટર દોડની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે આદિત્ય અશોક જે કર્ણાટકના ગોલ્ફર છે તો કે તેમણે સિલ્વર મેડલ મેળવીને તે ભારતની સૌપ્રથમ ગોલ્ફની અંદર સિલ્વર મેડલ મેળવનાર મહિલા ખેલાડી બની છે માટે આ આદિત્ય અશોક પણ તમારે ખાસ યાદ રાખવું કે નીચેનામાંથી આદિત્ય અશોક એ કઈ રમત સાથે સંકળાયેલા છે તો કે આદિત્ય અશોક એ ગોલ્ફ સાથે સંકળાયેલા છે પછી અન્નુ રાણી જે યુપીના વતની છે તેમણે ઓગણ ઓગણસિત્તેર પોઈન્ટ બાણું મીટર જેવલિન થ્રો કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને આ એશિયન્સ તેની સાથે સાથે પેરા એશિયન ગેમ્સ પણ યોજાય છે તો કે બે હજાર બાવીસની જે ચોથી પેરા એશિયન્સ ગેમ્સ બે હજાર બાવીસ છે તો કે તેનું આયોજન એ હોંગઝો જે ચીનનું જે જેંગ પ્રાંત છે ત્યાં તેનું આયોજન એ બાવીસ ઓક્ટોબરથી અઠ્યાવીસ ઓક્ટોબર સુધી કરવામાં આવશે અને તમે અહીં એશિયન્સ પેરા ગેમ્સનો લોગો પણ જોઈ શકો છો અને એશિયન્સ પેરા પેરા એશિયન્સ ગેમ્સ બે હજાર બાવીસ તો કે તેનો મોટો હાર્ટ મિટ્સ હાર્ટ મિટ્સ ડ્રીમ્સ સાઇન તે તેનો મોટો કે એનો મોટો એ હાર્ટ મીટ ડ્રીમ સાઇન અને જો તેનો મોસ્કેટનું એટલે કે શુભંકરની વાત કરીએ તો કે તે ફે ફે તેનો શુભંકર છે અને તમે અહીં તેનો ફોટો પણ જોઈ શકશો અને ત્યારબાદ એશિયન્સ પેરા ગેમ્સની વાત કરીએ તો કે સૌથી પહેલી પેરા એશિયન્સ ગેમ્સ એ ઝુઅઝુઆંગઝુ પ્રાંત ઝ્વાંગ ઝુ છે જે ચીનની અંદર આવ્યું છે ત્યાં યોજાણી હતી પછી બીજી એશિયન ગેમ્સ છે ઈચી ચોંગ છે દક્ષિણ કોરિયાની અંદર યોજાણી હતી પછી ત્રીજી એશિયન ગેમ્સ બે હજાર અઢારની અંદર જકાતા ઇન્ડોનેશિયા ખાતે યોજાણી હતી અને ચોથી એશિયન પેરા એશિયન ગેમ્સ જે હોંગઝો જે ચીન ખાતે યોજાવાની છે અને હવે પછીની બે હજાર છવ્વીસની એશિયન ગેમ્સ એ નાગોયા અને આઈચી ખાતે જાપાનમાં યોજાશે પછી બીજા હજાર એકત્રીસની એ દોહા કતાર ખાતે પછી બે હજાર પાંત્રીસની એ રિયાધ સાઉદી અરેબિયા ખાતે યોજાવાની છે અને તમે તે સંપૂર્ણ ટાઈમટેબલ પણ જોઈ શકો છો અને આજના વિડીયોમાં આપણે એશિયન્સ ગેમ્સ જે ખૂબ જ એમપી જે ફેક્ટ હતા તે તમામની માહિતી આપણે આજના વિડીયોમાં મળી અને આ માહિતી એ તમને આવનારી જે પણ પરીક્ષા છે તેની માટે ખૂબ જ ઉપયોગી બનશે અને જુઓ તમે ઓલિમ્પિક ગેમ્સ બે હજાર વીસ પછી કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસ એટલે કે જે બે હજાર ની અંદર જે કોમનવેલ્થ ગેમ્સ યોજાની તેની માહિતી મેળવવા માંગતા હોય પછી ઓલિમ્પિક ગેમ્સની માહિતી મેળવવા માંગતા હોય અને સાઉથ એશિયન્સ ગેમ્સ બે હજાર ઓગણીસ પછી એશિયન્સ ગેમ્સ બે હજાર બાવીસની માહિતી મેળવવા માગતા હોય તો તમે જે અહીં હાઈકોર્ટ પટાવવા માટે આપણે એક રમતગમતનો એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો હતો તો તમે તે પણ જોઈ શકો છો જેની અંદર આપણે રમતગમત જે લેટેસ્ટ જે રમતગમત ઇવેન્ટો યોજાણી તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપવાની પ્રયત્ન કર્યો છે અને આ વિડીયો તમને ખૂબ જ ગેમ્યો છે તો તમે આ વિડીયો પણ જોઈ શકો છો જેની લિંક હું તમને આ વિડીયોના કોમેન્ટ ડિસ્ક્રિપ્શન બોક્સ બોક્સમાં પિન કરી દઈશું તો ત્યાં જઈને તમે જોઈ શકો છો ને થેન્ક યુ અને જો તમે આપણે જે આ લેક્ચર લીધો તો કે તેની જો તમે પીડીએફ સ્વરૂપે તેને વાંચવા માગતા હોય તો આપણે તમે ટેલિગ્રામ ચેનલ આરું લર્નિંગની અંદર પણ જોડાઈ શકો છો જેની અંદર આપણે જે પણ લેક્ચર લેવી તો તેની પીડીએફ તેની અંદર અપલોડ કરી દેવામાં આવશે અને જો હજી સુધી તમે આપણે યુટ્યુબ ચેનલ આરું લર્નિંગ લર્નિંગને સબસ્ક્રાઈબ ન કર્યું તો તેને સબસ્ક્રાઈબ કરી દો કેમકે આપણે આ ચેનલની અંદર આ ભરતી રિલેટેડ જે પણ પ્રશ્નોતરી પછી જે પણ આ અપડેટ હોય તો તેની અંદર સૌથી પહેલાં આપણે આ ટેલિગ્રામની અંદર આપીએ છીએ અને ત્યારબાદ આપણે યુટ્યુબની અંદર પણ તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તે માટે તમે નોટિફિકેશન ઓલ પર પ્રેસ કરીને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો હજી સુધી આ વિડીયોને શેર ન કર્યો હોય તો શેર કરો કેમકે આ વિડીયો એ ડીવાઈસની જે એક્ઝામ આવેલી છે તેની માટે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે અને થેન્ક યુ જય હિન્દ જય ભારત